नन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश पारा सकल श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरत्नम्बुजं पूजितं सुरनारोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય સ્વામીનારાયણ સદગુરુ નિષ્કુડાન સ્વામી ગુણ ગ્રાહક ગ્રંથ ની અંદર છેલ્લે એમ કે છે ગુણોનું બધી જ જગ્યાએ સન્માન થાય છે અવગુણનું ક્યાંય સન્માન થતું નથી આદર મળતો નથી દેવ હોય દાનવ હોય માનવ હોય મુનિ એટલે કે ઋષિ મુનિ અને સાધુ હોય આ બધાય ગુણોથી પૂજાય છે ગુણોને આદર આપે છે અવગુણને કોઈ આદર આપતું નથી દેવ હોય દાનવ હોય માનવ હોય કે મુનિ હોય એ પોતાને વિશે ગુણને જોવે છે અવગુણ કોઈને દેખાતા નથી ત્રણેવ લોકની અંદર એવું છે દરેક વ્યક્તિ ગુણને ખોળે છે અને ગુણ્યલ વ્યક્તિ જોડે હેત કરે છે એક પરમાત્મા જ એવા છે જે દરેક જગ્યાએથી દરેક વ્યક્તિનો નાનો ગુણ મોટો કરીને જોવે છે ખરેખરા ગુણ ગ્રાહક તો એક ભગવાન સિવાય બીજું કોઈ નથી બાકી બધાને ગુણ દેખાતા હોય પણ એક અવગુણ દેખાઈ જાય તો બધા ગુણ ઉપર પાણી ફેરવી દે એટલે હવે સ્વામી આપણને જે પંચમહાભૂતો છે પૃથ્વી જળ તેજવાયુને આકાશ એની અંદર એક 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 ભૂત એક એક પંચભૂતમાંનું એક ભૂત આકાશ એ આકાશનું વર્ણન કરીને કંઈક આપણને સમજાવવા માગે છે एनु आप अत्य श्रवण कर आकाश गुण वर्णन एक अवल गुण आकाश के शून्य सोई शब्द विभाग सुख कोयल में ना सखी गुड़ गर्द बकू कर એકયવલ અવલ ગુણ આકાશ કે શૂન્ય સોઈ શબ્દ વિભાગ સુક કોયલ મેના સખી ગુડ ગર્દભ બકુ કર હવે આકાશના ગુણ વિશેની વાત કરે છે આકાશની તનમાત્રા શબ્દ છે પ્રથમના બારમાં પ્રમાણે જે જેની તનમાત્રા હોય જેમ કે આકાશની તનમાત્રા શબ્દ એટલે કે શબ્દ છે એ આકાશનો એક ભાગ છે શબ્દ હંમેશા આકાશમાં સમાય છે કેટલા બધા શબ્દો પૃથ્વી ઉપર હજારોની સંખ્યામાં નહીં કરબોની સંખ્યામાં નહીં ખરબોની સંખ્યામાં નહીં એનાથી પણ વધારે શબ્દો એક મિનિટમાં બોલાતા હશે પણ એ બધા શબ્દો ક્યાંય અથડાતા નથી જેટલા બોલો એટલા હમાઈ જાય જેટલા બોલો એટલા હમાઈ જાય નહીં તો ગાર્બેજ હોય એને તમે ભરો તો કોઈક દિવસ તો ભરાય ને ગમે એટલો ઊંડો ખાડો કર્યો તો ભરાય ને પહાડને આખો કોચીને ગાર્બેજને નાખવા માટેની જગ્યા બનાવી હોય અમેરિકા જેવા દેશે તો એ કોઈક દિવસ તો એ ગાર્બેજ ભરાઈ જાય નાખી ખાડો ભરાઈ જાય ને પણ શ્રીજી મહારાજે ભગવાનનો બનાવેલો આખાડો ખાડો જુઓ કેવડો મોટો આકાશ ગમે એટલા શબ્દ નાખો ગમે એટલા શબ્દ નાખો પૃથ્વી સર્જાની સૃષ્ટિ શબ્દો સતત નીકળ્યા જ કરે છે નીકળ્યા જ કરે છે મનુષ્યના નીકળે છે સુખ એટલે પોપટના નીકળે છે કોયલના નીકળે છે મેનાના નીકળે છે ગુવડના નીકળે છે ગરદભ ગધેડાના નીકળે છે કુક્કર એટલે કૂતરો કાગડા આ બધાય પશુ પક્ષીઓ મનુષ્યો બધાયના શબ્દો નીકળ્યા જ કરે છે પણ એ શબ્દથી આકાશ ભરાઈ જતો નથી આજ દિવસ સુધી આટલા શબ્દોનું ઉચ્ચારણ થયું છે હજુ થશે તો પણ કંઈ આકાશમાં લાગે છે સ્પેસ રોકાઈ ગઈ કોઈ જગ્યા એવું લાગે છે આ જગ્યા ભરાઈ ગઈ આકાશમાં ના આકાશ એવો વિશાળ છે તમામ શબ્દોને સમાવી લે છે ચાહે કૂતરાનો હોય ચાહે કાગડાનો હોય ચાહે પોપટનો હોય ચાહે મેનાનો હોય પણ બધા જ શબ્દને એ સમાવી લે છે સૌથી પહેલાં તો અહીંથી એટલું શીખવાનું છે ગમે એવા શબ્દ ગમે એવા શબ્દ આપણા વિશે બોલાતા હોય સ્વામીને અહીં આગળ હમણાં જુદું સમજાવવું છે પણ અત્યારે પહેલી કડીમાંથી આપણે એટલું સમજી લઈએ કે કે એટલા શબ્દ માટે બોલાતા 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 હોય 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 સારા ખરાબ આકાશ જેવો ગુણ કેળવવાનો છે તમામ શબ્દોનો સમાવેશ આકાશ તમામ શબ્દોને સમાવી લે છે ક્યારેય આકાશ આક્ષેપ કરતો નથી કૂતરું આવું કેમ બોલ્યું ગધેડો આવું કેમ બોલ્યું કોયલ મીઠું બોલે છે અને ગધેડો ખરાબ બોલે છે બેય બોલે છે બેય ને સમાવી લે છે એનું નામ આકાશ છે આકાશ જેવા વિશાળ બનીએ આ જગતની અંદર આપણા માટે સારા નરસા બંને શબ્દ બોલાવાના જ છે આ પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ વ્યક્તિ નહી ભગવાનના અવતાર દેવતા ઈશ્વરો કોઈ એવા પ્રગટ થયા નથી અને કોઈ વ્યક્તિ એવો જન્મ્યો નથી કે જેના માટે આ પૃથ્વી ઉપર સતત સારા જ શબ્દો બોલાયા હોય જેની ઉપર કોઈ મેના માર્યા જ ના હોય જેની કોઈ નિંદા જ ના થઈ હોય એવો એક વ્યક્તિ કે એક ઈશ્વર અવતાર આ પૃથ્વી પર નથી થયો આ લોકની જે સિસ્ટમ છે આપણે આ લોકમાં છીએ આ લોકની સિસ્ટમને જાણ્યા વિના આ લોકમાં રહ્યા હોઈએ તો ઘણીક વખત આપણે હર્ષોકની નદીઓમાં વયા જ કરીએ વયા જ કરીએ વયા જ કરીએ ઘડીક આનંદ થઈ જાય ઘડીક શોક થઈ જાય પરંતુ આ લોકની એક સિસ્ટમ છે દેશમાં લાલ લાઈટ હોય પોલીસ વાળા ઉભા હોય વિશલ લગાવતા હોય છતાં પણ ના ઊભા રહો તો કદાચ ચાલી જતું હતું અમુક વર્ષો પહેલા આજે નહીં ચાલતું હોય અમુક વર્ષો પહેલા ચાલી જતું હતું આજે કેમેરા છે ઘરે ટિકિટ આવતી હશે પરંતુ એ જ વ્યક્તિ અમેરિકામાં આવે તો એસટી ઓફિસ સ્ટોપ સાઇન વાંચીને પણ ઊભો રહી જાય કારણ કે દેશની સિસ્ટમ છે અને ના ઊભો રહે તો દેશની સિસ્ટમ છે ટિકિટ મળી જાય ઘરે આવી જાય પ્રેમથી અને ભરી દેવી પડે દેશની સિસ્ટમ છે ભારતની અંદર સ્પીડમાં જાય તો સ્પીડની કોઈ ટિકિટ નથી અત્યારે હજુ કે સ્પીડમાં જાઓ તો ટિકિટ નથી સીધી ટિકિટ ફાટે તો ઉપરની ફાટી જાય બાકી બીજી કોઈ ટિકિટ હજુ ફાટતી નથી મને ખ્યાલ છે ત્યાં સુધી અત્યારે ફાટતા હોય ખબર નહીં પણ અમેરિકામાં અમુક સ્પીડ લિમિટથી ઉપર જો જાઉં તો ટિકિટ આપવાની સિસ્ટમ છે અમેરિકામાં આવેલો પછી એમ વિચારે હું તો ભારતમાં ગાડી ફેરવતો હતો ને ન્યા હું એકસો એસી પર જતો હતો અને મારે કોઈ દિવસ એક્સિડન્ટ નથી થયો તમે કોણ મને ટિકિટ આપવાડા હાલે તમે કોણ મને પોઈન્ટ આપવાડા હાલે બાર પોઈન્ટ થઈને લાયસન્સ લઈ લે અને કે કોણ લેવા વાળા હું ફલાનાનો દીકરો છું કે હું આ જગ્યાએ આ પોસ્ટ છે મારી પાસે આટલા રૂપિયા છે કાઈ ચાલે સિસ્ટમ છે શું છે સિસ્ટમ આ લોકની સિસ્ટમ આપણે જે દેશમાં રહેતા હોય એની સિસ્ટમ ખબર હોવી જોઈએ એમ આ લોકની એક સિસ્ટમ છે કઈ સિસ્ટમ છે ખબર છે આ લોકમાં કોઈને સતત સ્તુતિવાળા શબ્દો મળતા નથી અને કોઈને સતત નિંદાવાળા શબ્દો મળતા નથી આ લોકમાં બધા જ તમને પ્રમાણ કરશે એવું પણ નહીં મળે અને આ લોકમાં બધા તમને અપ્રમાણ કરશે એવું પણ નહીં મળે એ પછી ઈશ્વરનો અવતાર હોય એના માટે પણ સેમ એ જ પોઝિશન થઈ છે અને કોઈ મોટા મુક્તાત્માઓ હોય તો એના માટે પણ એ જ પોઝિશન થઈ છે અને કદાચ સામાન્ય જીવાત્મા હોય એમાં કોઈ સજ્જન હોય કોઈક સારું કાર્ય કરવા વાળા હોય એની માટે પણ એ જ ઘટના ઘટેલી છે એજ ઘટના ઘટેલી છે કોઈ વ્યક્તિ પૃથ્વી પર એવો નહીં મળે કે જેની માટે બસ બધા સારું જ કે પાંચ જન તો એવા જન્મેલા હશે જ કે જે દૂધમાંથી ફોરા કાઢે એવા હોય માટે આકાશ જેવું હૃદય રાખવું એક ભગવાનને ધારીને રહેવું એક ભગવાનને નજરની સામે રાખી મૂકવા જેનાથી ક્યારેય પણ આપણે જ્યારે અક્ષરધામને આપણી નજર સામે રાખીશું આપણે જ્યારે મહારાજને આપણી નજર સામે રાખીશું ત્યારે આ લોકના સ્તુતિ અને નિંદાના શબ્દમાં લેવાશું નહીં કોઈ કાગડા જેવો શબ્દ આપણા માટે કાઢશે અને કોઈ કોયલ જેવું બોલશે બે શબ્દ આપણા માટે સમાન કરીને આકાશનો ભાગ કરીને આકાશમાં જવા દેવા શ્રીજી મહારાજ કે મુક્તાનંદ સ્વામીને શબ્દ તે આકાશનો ભાગ એવી દ્રઢ સમજ મુક્તાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને કોઈ એમ કહી દે કે સ્વામી તમે તો તો મુક્ત છો અહીંથી કાંડું ઠેક સ્વામીધામ અક્ષરધામમાં જાય તોય સ્વામીને કાંઈ ના થાય અને કોઈએ સ્વામીને મોદકાનંદ કહી દીધા કે મુક્તાનંદ સ્વામી તો મોદકાનંદ છે મુક્તાનંદ સ્વામીમાં તો દયા નથી આવા પત્રો લખાના તો પણ મુતાનંદ સ્વામીને કાંઈ ન થયું કારણ કે શબ્દ આકાશનો ભાગ સમજી રાખ્યા હતા આપણી માટે બોલાયેલા શબ્દો આપણી માટે ઉચ્ચારાયેલા શબ્દો એ સારા કોયલની કંઠ જેવા મીઠા હોય કે કાગડાની વાણી જેવા કુત્સિત શબ્દો હોય બંને આકાશનો ભાગ છે એને આકાશમાં જવા દેવા હૈયામાં ના ખડકવા આપણા માટે બોલાયેલા સારા શબ્દો પણ બંધનનું કારણ બનશે આપણા માટે બોલાયેલા ખરાબ શબ્દો પણ આપણા માટે બંધનનું કારણ બનશે બંનેમાંથી મુક્ત થવાની એક જ સમજણ છે શબ્દ આકાશનો ભાગ છે જેનું જ્યાં સ્થાન છે ત્યાં જવા દઈએ પરંતુ આપણે શું કરીએ છીએ જેનું જ્યાં સ્થાન છે ત્યાં એને જવા ન દઈએ ને આપણે હૈયામાં ખડકીએ હૈયામાં ખડકીએ ને એટલે આપણે બહુ મોટો પ્રોબ્લેમ થાય બહુ મોટો પ્રોબ્લેમ થાય કોઈએ સારા શબ્દો કીધા એના વિચારોમાં જશું તો પરમાત્મા ભૂલાશે કોઈએ કીધું તમે બહુ સારું આ કરો છો બહુ સારું કાર્ય કરો છો બહુ સારી વાત કરો છો બહુ સારું તમે આ વ્યવહાર કરો છો તમે બહુ સારું અમને આ જગ્યાએ હેલ્પ કરી દીધી તમે બહુ મદદ કરી દીધી આવા શબ્દો પણ બંધનનું કારણ બનશે કારણ કે એવા શબ્દો સાંભળવાથી એવા શબ્દોને હૃદયમાં ખડકવાથી રોજ એક હેબિટ થશે કે મને બધા આ જ પ્રકારથી જોવે આ જ પ્રકારથી માને આવા જ શબ્દો મારા માટે બધા ઉચ્ચારણ કરે આવું બંધનનું કારણ બનતા આ લોકોની સિસ્ટમ છે બધા તમારી માટે કે મારી માટે એવા શબ્દ નહીં જ બોલે પાંચ જણ સારું કહેશે તો પાંચ જણ ખરાબ કહેવાવાળા પરમાત્માએ તૈયાર રાખ્યા છે ભગવાનને પલ્લા બેલેન્સ કરવાના છે ભગવાનને આપણું બેલેન્સિંગ કરવાનું છે બેલેન્સમાં જોઈએ ને ગાડીનું ટાયર એને જ્યારે તમારે અમુક કિલોમીટર ચાલે પછી એને શું કરાવવી પડે બેલેન્સિંગ કરાવવું પડે નહીં તો એક ટાયર કાંઈ એટલું બધું ઊંચું ના થઈ ગયું હોય એની બેરિંગો એટલી બધી એ ના થઈ ગઈ હોય કે આટલો બધો ડિફરન્ટ હોય હોય માઇનર પણ એ બહુ મોટું નુકસાન કરે એમ હોય એટલે એને બેલેન્સિંગ કરાવે મને ખબર નથી શું બેલેન્સિંગ કરાવતા હોય પણ એમાં કંઈક ટાયરને બેલેન્સિંગ કરાવે બધાની બેરિંગોને બધું એવી રીતે આપણા જીવનને પણ બેલેન્સિંગ કરવું પડે છે અને બેલેન્સિંગ ભગવાનના ગેરેજમાં જ થાય અને ભગવાનનું ગેરેજ કયું આ લોક છે ને ભગવાનનું ગેરેજ છે આ લોક આખો ભગવાનનું ગેરેજ છે અને એમાં આપણા જેવી ગાડીઓ નાખી જ ભગવાને હવે આમાં ભગવાન બેલેન્સિંગ કર્યા કરે હવે ભગવાન બેલેન્સિંગ કરતા હોય ને આપણને એની ખબર ના હોય કે અહીંયા આગળ ગેરેજમાં નાખેલી ગાડીઓ છે આ નથી રોડ પર દોડતી ગાડીઓ દેખાઈએ છીએ આપણે રોડ પર દોડતી ગાડીઓ પણ આપણે રોડ પર દોડતા ગાડીઓ નથી આપણે ગેરેજમાં પડેલી ગાડીઓ છે બેલેન્સિંગ થઈએ છીએ આ લોકમાં આપણે એટલા માટે છીએ આપણે આત્યંતિક મુક્તિના અધિકારી બનવું છે આપણે આપણે મોક્ષ મેળવીને ભગવાનના ચરણમાં અખંડ રહેવું છે એટલા માટે છીએ તો આ લોક ની અંદર કોઈ પણ વ્યક્તિ માટે સારા શબ્દો સતત નથી તમે જુઓ જે વ્યક્તિઓને આપણું હૃદય પ્રમાણિત કરતું હશે આપણે કોઈકને પ્રમાણિત કરતા હોયશું એવું નહીં એના જીવનનો અહેવાલ આંખોએ દેખાય એવો હશે આંખોએ દેખાય એવો હશે કે પોતે કોઈ દેશ માટે કાર્ય કરતા હશે કોઈ સમાજ માટે કાર્ય કરતા હશે કોઈ ગરીબ માટે કાર્ય કરતા હશે એવા વ્યક્તિઓ હશે પૃથ્વી પર કે જેને ખરેખર એટલી વફાદારીથી કામ કરતા હોય કે અંદરથી એક રૂપિયો ખાતા ના હોય ગાયો માટે કામ કરતા હોય તો ગાયો માટે સંપૂર્ણ જે આવક હોય એ ગાયો માટે વાપરતા હોય પોતે સારા કપડા પણ ના પહેરે અને ગૌશાળાઓ ચલાવતા હોય છે એવા છે લોકો ગાયોને પાંજરાપોરમાંથી ગાયોને લાવીને એની સેવા કરતા હોય ગરીબો માટે સેવા કરતા હોય ઘરમાં ટિફિન બનાવી કોઈ રોગિષ્ટ હોય એની સેવા કરતા હોય દેશ માટે સેવા કરતા હોય પોતાના પરિવારની ચિંતા ના કરી હોય દેશની અંદર મોટી પદવી પર જઈને બેઠેલો વ્યક્તિ હોય પણ એના પરિવારજનો હાવ સામાન્ય રીતે રહેતા હોય શું આ નજરની સામે નથી દેખાતું નજરની સામે દેખાય છે ને આવા વ્યક્તિઓનું વ્યક્તિત્વ તો શું એનો વિરોધ નથી એનો વિરોધ નથી કોઈ વ્યક્તિ એનો વિરોધ નથી કરતું આટલું નજરો એ દેખાય છે છતાંય ગુવડો શું પૃથ્વી પર નથી ગુવળો પૃથ્વી પર છે કાગડાઓ શું પૃથ્વી પર નથી કાગડાઓ પૃથ્વી પર છે એવા વ્યક્તિઓનું વ્યક્તિત્વ જોઈને કોઈ કોયલની જેમ એના માટે મીઠા શબ્દો બોલે છે આવો વ્યક્તિ દેશને ના મળે આવો વ્યક્તિ સમાજમાં ના હોય આવો વ્યક્તિ કોઈ ગાયોની સેવા કરવાવાળો જોયો નથી આવી ગરીબોની સેવાવાળો કોઈ ના હોય આવી વાતો કરવાવાળો સમાજ પણ કોયલ જેવો મેના જેવો પણ બેઠો છે પણ એની સામે કાગડાને ગુવડોનો ગધેડાનો કાંઈ પાર છે નથી એવા પણ બેઠા છે એનું સર્જન કોને કર્યું પરમાત્માએ એને એવો આપ્યો ભગવાને એનો જે આસુરી ભાવ હશે એના એના જે પાછળના હશે એટલે એને સારા વ્યક્તિમાં પણ કુભાવ કરાવ્યો ઈર્ષાના કારણે થતું હશે માનના કારણે થતું હશે પોતાના કોઈ સ્વભાવને કારણે થતું હશે પણ થવા દે છે બોલવા દે છે એને એ બોલવા કોણ દે છે ભગવાન સ્વયં આ લોકની આ સિસ્ટમ છે રામચંદ્રજી માટે રામ રાજ રામ તો ધોબી મળી ગયો કે નહીં રાવણની રાખેલીને રામ રાખે હું ના રાખું બોલો હવે એને હું લેવા દેવા હતી ઓલાની બધી પરીક્ષા થઈ ગઈ હતી સીતાજીની અગ્નિ પરીક્ષામાં પાસ થઈ ગયા તોય ધોબીના વચને સીતાજીને રામચંદ્રજીને પાછા જંગલમાં મૂકવા પડ્યા સીતાજીને તો જંગલનું જંગલ રહ્યું પૃથ્વીમાં સમાવાનું થયું સીતાજી જેવા માટે પતિવ્રતા નારી ભગવાન સ્વામિનારાયણ વચનાવતમાં એમ કે છે સીતાને દ્રૌપદી જેવી કોઈ આ પૃથ્વી પર કોઈ સ્ત્રી માત્રમાં સ્ત્રીઓ નથી થઈ આવા સીતાજી માટે રામચંદ્રજીના પત્ની સૃષ્ટિના માતા સમાન જે સીતાનું પાત્ર આજે જો કોઈ ભજવે આજે જો કોઈ સીતામાંથી લાખમાં ભાગનો ગુણ લે ને તો એના પરિવારની અંદર ઝઘડા ના થાય એવા સીતાજી કેટલું બધું એનું સમર્પણ સીતાજીની ને શ્રીજી મહારાજે કેવી વખાની જંગલની અંદર લક્ષ્મણજી મૂકવા જાય ને સીતાજી પોકે પોકે રોવે ત્યારે લક્ષ્મણજી કે મને ખબર છે કે માં તમને વગર વાંકે રામચંદ્રજીએ જંગલમાં મોકલ્યા છે ત્યારે સીતાજી કે છે ભાઈ હું મારા દુઃખમાં નથી રોતી હું તો રામચંદ્રજીના દુઃખમાં રડું છું એમને ખબર છે મારી સીતા નિર્દોષ છે અને મને એમને જંગલમાં મોકલી છે ને એ અત્યારે મારા પ્રભુ રાજમહેલની અંદર બેઠા બેઠા રડે છે એવું વિચારતા હશે આ સીતાજીને મેં વગર વાંકે મોકલ્યા ભક્ત વત્સલ છે દયાળુ છે માટે દુઃખી થતાં હશે હું તો મારો રામ દુઃખી થાય છે એને કરીને દુઃખી છું નહીં કે આ જંગલના કાંટાને કાંકરાથી આ સીતાજીની સમજણ શ્રીજી મહારાજે અંત્યના અગિયારમાં મને અને તમને રાખવા કીધી છે સીતાજીની સમજણનું વચનામૃત આવા સીતાજી એ સીતાજીના માથે આવા ધોબીઓ બેઠેલા હતા આવું બોલવા વાળા બોલો આ લોકની સિસ્ટમ તો જુઓ આપણે શું થાય છે આ લોકની સિસ્ટમને સમજ્યા જ નથી અને પછી વારે વારે દુઃખી થઈએ કોક આપણને હારા કે એટલે પાવરમાં આવી જઈએ અને કોક આપણને એમ કે કે કાઈ નથી માલ જવા દો ને હવે બધુંય જોયું બધુંય એમ જ છે એવા છે તો એનો સ્વભાવ તો આમ જ છે ને આમ જ છે ને એ તો આમ છે ને ઉપ આવા શબ્દો આપણે સાંભળીએ એટલે ઘણી વખત આપણો ફ્યુઝ ઉડી જાય તમારે તો સંસારમાં તો આવું આવું લાખ વખત થતું હશે બોલો ડગલે ને પગલે કોક તમારા વિશે સારા શબ્દ બોલે એમ તમને ખબર પડીને એટલે તમે એને બે વર્ષે ફોન ના કરતા હોય તો ફોન કરો કેમ છો સારું છે મજામાં છો બસ આ તો યાદ આવી ગઈ કેમ ભાઈ તમારા વિશે સારો શબ્દ સાંભળ્યો એટલે ને પણ જો કોઈ તમે રોજ જેની સાથે બેસો છો પણ એ કોઈ જગ્યાએ શબ્દ ખરાબ બોલ્યા છે તમારા વિશે અને એ શબ્દ આવ્યો એટલે તરત એની સાથેનો સંબંધ કટ આવું તો થાય છે ને આ બધું કેમ થાય છે કારણ કે આપણે શબ્દને હૈયામાં ખડક્યો સિસ્ટમને જાણવાની છે સિસ્ટમ કોઈ વ્યક્તિ તમારા માટે રોજ સ્તુતિ કરશે એવું નહીં બને ક્યારેય નહીં બને કોઈ વ્યક્તિ તમારા માટે રોજ નિંદાજ કરશે એવું નહીં બને બનશે જ નહીં કુદરતનો ખેલ છે આ બધો કુદરતનો ખેલ છે એને સમજ્યા વિના આપણે લોકની સિસ્ટમને વિના ઘણી વખત બહુ સુખી દુઃખી થતા હોઈએ છે બહુ જ અણહમજનનું કારણ છે આપણું મુક્તાનંદ સ્વામી જેવા મોટા મના થઈએ મોટા મનવાળા થઈ જઈએ મોટા મનવાળા જે કાંઈ આવે નારાયણ સમર્પયામી આમી હા આપણા દોષ હોય આપણો સ્વભાવ હોય આપણી ભૂલ હોય એને ચોક્કસ સુધારવી હું એવું નથી કહેતો આડા કાન કરવા પોતાના સ્વભાવને ના સુધારીએ પોતાના જે દોષ છે એને ન સુધારીએ તો તો આ ગુણ ગ્રંથ લાજે આપણે આપણા દોષ સુધારવા છે કોઈ આપણી નિંદા કરી કોઈએ આપણી આપણો આપણા દોષોની વાતો કરી વિચારવું એકાંતમાં બેઠા બુદ્ધિ તો ભગવાને દીધી છે વિચારવું કે મારા વિશે એમને જે કીધું એવું મારામાં છે વફાદારીથી ઈમાનદારીથી પોતાની જાતને ન્યાય આપવો વિચાર કરવો જો છે તો મારે એને કાઢવું છે મારે એને મારા જીવનમાંથી કાઢવું છે તિલાંજલિ આપવી છે માની લો કે કોઈ વ્યક્તિ છે સમાજની સારી સેવા કરે છે ગરીબોની સેવા કરે છે ગાયોની સેવા કરે છે પણ એ દારૂ પીવે છે તો કોઈ પચાસ વ્યક્તિએ એમ કીધું બહુ સારો માણસ છે ગાયોની સેવા કરે છે ગરીબોની સેવા કરે છે કોઈને પણ હેલ્પની જરૂર હોય અડધી રાત્રે દોડે છે પોતાના પૈસાની ચિંતા ના કરે ઘરની ચિંતા ના કરે કોઈ ઘર વિનાનો હોય તો પોતાને ઘેર લાવીને રાખે છે કપડાં આપે છે આવી બધી એના વિશેની ઘણી બધી સારી વાતો થઈ હવે આ લોકોની સિસ્ટમ પ્રમાણે પાંચ જણા બેઠા જોઈએ કે એમાંથી કંઈક ગોતો એને ભગવાને એવી ડ્યુટી આપીશ એ શું કરશે અંદરથી ગોતશે આખો આંબો હોય તો આંબામાં ઘણી કેરીઓ હારી હોય પણ એક કેરી ઉપર કાળો ડાઘ હોય કાગડો ક્યાં જાય બધી કેરી હારી હોય ને એની ઉપર કાગડો નહીં બેસે પોપટ શું કરશે આખા આંબામાં સારામાં સારી કેરી હશે ને ન્યા જ હશે સરસ રૂપાળી દેખાતી હશે પાકેલી હશે સુગંધીદાર હશે એકદમ મીઠી હશે પોપટ એની ઉપર ચાંચ લગાવશે અને કાગડો પણ એ જ આંબા ઉપર જશે પણ એ કાળા છાંદાવાળું હશે કોવાઈ ગયેલું હશે અંદર કીડા પડ્યા હશે કાગડાને એની ઉપર ચાંચ મારવી ગમે હવે ભગવાન એની વૃત્તિઓ બંનેની એવી બનાવી છે એકની પોપટ વૃત્તિ છે અને એકની કાગડા વૃત્તિ છે માનસમાં માણસમાં પણ આ બધું આગલી હેરિડિટીમથી ચાલ્યું આવ્યું હોય ક્યારથી આગલા જન્મોની એરિડિટી આ જન્મની નહીં આગલા જન્મોની બધી આવી હોય ને એ બધો પાસ લાગીને આવ્યો હોય પોપટનો પાસ લાગ્યો હોય તો એ શું કરશે કાગડાનો પાસ લાગ્યો હોય તો શું કરશે છાંદા ગોતશે એટલે બધા પેલા વાત કરે છે બહુ સારો માણસ છે પેલા કે ભાઈ દારૂ પીવે છે આમ ભલે ક્યારેક પી લે તો હશે પણ બીજું કામ બહુ સારું કરે છે એ પોપટ વૃત્તિવાળા છે પણ હવે પેલો કાગડા વૃત્તિ વાળો છે એ શું કરશે હવે ગાયોનું કરે ગરીબોનું કરે કોઈનું કરે પણ પાછો બોટલ તો પીધે રાખે હું એમાં લેવાનું જોયું શું એમાં લેવાનું અને વિવેકી શું કરશે વિવેકી એવા હશે એ બધું બહુ સારું કરે છે આ એક થોડુંક એમનું વ્યસન છે ને ભગવાનને પ્રાર્થના કરીએ આ ગાયોની સેવા કરે છે ગૌ માતાઓને પ્રાર્થના કરીએ કે દારૂ પીવાની બુદ્ધિ છૂટી જાય તેનો પરિવાર સુખી થાય આ એક જ છે આદત એ વિવેકી છે હવે આવા બધા પ્રકારના હોય વિવેકી હોય એકલું પોઝિટિવ જોવાવાળા હોય અને એક કાગડાની દ્રષ્ટિવાળા હોય હવે આ બધાના શબ્દ સાંભળી અને માણસ જો અસ્તવ્યસ્ત થઈ જાય તો પ્રોબ્લેમ પણ જ્યારે સાંભળ્યું કે ભાઈ કાગડાવાળો કાગડા વૃત્તિવાળો એવું કહે છે કે આ દારૂડીયો છે દારૂડિયો છે તો એ વિચારે ના દારૂ મારે છોડી દઉં તો આ બીજું બધું તો આટલું સારું કરું છું દારૂ એક છૂટી જાય તો કેટલું સારું થાય જો એવો પ્રયત્ન કરે તો દારૂ છૂટી જાય એક દિવસ પેલો કાગડા વૃત્તિવાળો બોલતો બંધ થઈ જાય કે દારૂ પીતો છો પીતો તો હવે એ કાગડા વૃત્તિવાળો જશે તો બીજું ગોચશે કે જોને દારૂ છોડી દીધો છે પણ ઘરનું ઠેકાણું નથી રાખતો ઘરમાં કાંઈ ના મળે આખી દુનિયાનું કરવા જાય ને એનું ઘરની અંદર કશું નહીં કાગડા વૃત્તિવાળાને તમે નહીં પહોંચો પણ કાગડા વૃત્તિ વાળાની કરેલો શબ્દ એને જો આપણા સુધારા માટે મૂકી દઈશું તો આપણે ભગવાનને ગમે એવા થઈ જઈશું પણ સિસ્ટમને ઓળખો ઓળખવી જ પડે કારણ કે ઘણી વખત આપણે એટલા બધા નાસીપાત થઈ જઈએ છીએ કે ના પૂછો વાત અને ઘણાને તો એવું જ હોય કે બધા મને હારા જ કહેવા જોઈએ હારા જ કહેવા જોઈએ ના થાય કોઈ દી કોઈએ કોઈને હારા હંડ્રેડ નથી કીધા આપણને ક્યાંથી કે અવતારોને ના કીધા સીતાજી જેવાન દ્રૌપદીજી જેવાન ના કીધા અને આપણને કોઈ કહી દેશે મોટા મુખ તો રામાનંદ સ્વામી જેવા થયા એના વિરોધીઓ હતા ધર્મદેવને ભક્તિ માતા જેવા હતા એના હતા આપણને કોઈ ક્યાંથી કહી દે શક્ય જ નથી જે અશક્ય વાત હોય એ વાતોને આપણે વિચારવા માંડીએ કે આવું જ થવું જોઈએ એવું કોઈ કોઈથી થાય નહીં અને આપણું દુઃખ મટે નહીં માટે ભગવાનનો ભક્ત કથા વાર્તાને સાંભળીને એટલો સાવધાન બને આપણા માટે બોલાયેલા શબ્દો એમાંથી વિવેકથી આપણી અંદર જો દોષ છે તો એને ટાળવા પ્રયત્ન કરીએ અને બાકી બધું જ આકાશનો ભાગ કરીને જવા દઈએ હારું નરસું બધુંય આકાશનો ભાગ આપણે સુધારવા જેવું એટલું સુધાર દેવું જીવનની અંદર અને સુધારીને આપણા માર્ગે આલ્યા કરવું કોએ મારા માટે શું કીધું સબસે બડા રોગ સબસે બળા રોગ ધોબી પડ્યા છે આ લોકમાં કાગડા વૃત્તિ વાળા પડ્યા છે ગુવડ જેવા પડ્યા છે કુકર જેવા પડ્યા છે કોયલ જેવા પડ્યા છે કાગડા જેવા પડ્યા છે મેના જેવા પડ્યા છે પોપટ જેવા પડ્યા છે આ બધાય પડ્યા છે આ લોકમાં એકલો પોપટનો લોક નથી ને એકલો કાગડાનો લોક નથી આ લોકમાં બધું પડ્યું છે હવે આપણે કહીએ કે સબસે બડા રોગ આ રોગ જો આપણને લાગી પડી ગયો હોય તો પ્રોબ્લેમ કોણ શું કહેશે એના કરતાં મારા મહારાજ મને શું કહેશે એની બાજુનો વિચાર કરીએ મારા મહારાજ મને શું કહેશે મારી અંદર જો કંઈક રહી ગયો છે દોષ તો મારા મહારાજ જે કહેશે ને મને એકનો જ એકનો જ પ્રોબ્લેમ મારા મહારાજ મને કે બહુ સરસ એટલે હું પાસ મારા મહારાજ કહી દે કે આટલો દોષ તારી અંદર આટલી ખામી છે બસ મારી અંદર ખામી છે ભગવાન અને પોતાના સદગુરુ એનો રાજીપો મળે એવું જ જીવન આપણું બને બસ બહુ થઈ ગયું બહુ થઈ ગયું સંતો ભક્તોનો રાજીપો મળે બહુ થઈ ગયું આ લોકની અંદર બધેથી હારું 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 જ મળશે આવો વિચાર કરશું તો આપઘાત કરવો પડે ઘણાને આપઘાત કરવો પડે છે ઘણા લોકો આપઘાત કરે છે કેમ આપઘાત કરે છે ખબર છે આના કારણે કે મારા વિશે બધા આવું જ બોલે છે અરે ભાઈ ભલેને બોલે તારામાં દોષ છે તો સુધાર સુધારવા માટેનો પ્રયત્ન કર અને દોષ નથી તો નિશ્ચિંત થઈને હોઈ જા ચોરી કરી જ નથી તમે ચોરી કરી જ નથી તમે ચોરી કરતા જ નથી પરંતુ તમને કોઈએ કીધું કે ચોર છે ચોર છે ચોર છે ચોરી કરી છે રૂપિયા કાઢ્યા છે આમ કર્યું છે તેમ કર્યું છે આમ કીધું એની સામે લડવા જવાની જરૂર નથી વિવેકી બુદ્ધિવાળો ને ભગવાનનો ભક્ત એની સામે લડવા ના જાય વિચારે મેં ચોરી કરીશ નથી કરી તો આ દસ જણા ભેગા થઈને કે છે ને ચોરી કરીશ હા ભલે ને કરી એ ભલે કે તમે નથી કરીને સુખેથી માળા ફેરવો ભજન કરો ને બહાર પડો પણ પછી વ્યક્તિ એવું વિચારે કે મને આટલા બધાએ એવું કીધું કે તમે તો એકદમ સજ્જન વ્યક્તિ છો તમે તો આટલું દાન કર્યું છે તમે તો કોઈનું ખરાબ કરો નહીં અને આ દસ જણ ભેગા થઈને મને કહે છે કે તમે ચોરી કરી એટલે મારે આવે જીવવું નથી આવું કોઈ દી વિવેકી વાળો ને બુદ્ધિવાળો વ્યક્તિ કરે નહીં આ દુનિયામાં તમારો જો આવો સ્વભાવ હશે કે મારો આવો સ્વભાવ હશે તો વીક પોઈન્ટ મે ખબર હોય કે આને તો આવું કોઈ એટલે મરે જ મરે તો ઓછો થાય નડતો કરીને પણ કોઈ પ્લાન કરીને આવે તમે ચોરી કરી છે કરી છે કરી છે કરી છે કરી છે કરીને આપઘાત કરાવી દે લાગણી વાળો વ્યક્તિ હોય સજ્જન વ્યક્તિ હોય આપઘાત થઈ જાય એને માટે ભગવાનના ભક્તોએ આ બધું થોડું ધ્યાન રાખવું તમારા પરિવારોમાં પણ એવું થતું હોય તમારા બેન ભાઈઓ બધા હોય કેટલો તમારો મીઠો સંબંધ હોય ને કોઈ કારણસર એને કઈક આંટી પડી તમે એને ત્યાં લગ્નમાં ના ગયા ગયા ગયાલો ઓછો કર્યો સમજ્યા ને તમારે ત્યાં પાંચસો નો ચાંદલો કર્યો તમે એના દીકરા લગ્નમાં હોણો કર્યો એને આંટી પડી જાય ક્યારેક તમારી પાસે કઈ માંગ્યું અને તમે ના દઈ શક્યા ગાડી લઈને તમને આવવા કીધું તમે ના જઈ શક્યા આંટી પડી એટલે આંટી પડી એટલે અત્યાર સુધી તમારા પ્રસંગોમાં ઘણા બધા અવગુણ એને દેખાના હોય પણ હેત હતું એટલે નહોતા દેખાય હવે તમારા વિશે સ્ટેટમેન્ટ આપી દે કે મારો ભાઈ તો આવો છે મારી બેન તો આવી છે એ તમે સાંભળો એટલે તમે ઉદ્વેગિત થાવ તમને ખાવું ભાવે નહીં એટલા બધા તમને મગજની અંદર વિચારો આવે કે આમ કરું તેમ કરું આ બધાથી પર થવાની જરૂર છે ભગવાન જેને પામવા છે એને આકાશ જેવો ગુણ કેળવવાની જરૂર છે આકાશ ગુણ વર્ણન અહીં ગુણ ગ્રાહક આપણને એમ શીખવાડે છે એક આ લોક ના સ્વરૂપ ને જાણીને અલિપ્ત થઈ અલિપ્ત એક લક્ષ ભગવાન નું ધામ એક લક્ષ ભગવાન ની મૂર્તિ એક લક્ષ પુરુષોત્તમ નારાયણ નો રાજીપો એક લક્ષ સદગુરુ અને દિવ્ય સંતો ભક્તો નો રાજીપો બાકી બીજા બાજુ બહુ નજર ના કરીએ નજર ના કરીએ નહીં તો જિંદગી ટૂંકાવી દેશે આ લોક અને આખી જિંદગી ઉદ્વેગમાં જશે આપણી કોઈએ મારા વિશે શું કીધું છે ને એમાંથી હારું કીધું એમાં તો વજન આપવા જેવું જ નથી એમ તો આકાશમાં જ મોકલી દેવાનું એમાં કંઈ પ્રોબ્લેમ નથી હવે જે નરસું કીધું છે એમાં સંશોધન કરવાનું કે મારામાં આ દોષ છે એને મારી સાથે ઈર્ષાથી કીધું છે એને મારું ખરાબ કરવું છે એટલે કીધું છે કે પછી મારામાં ખરેખર ઉદ્વેગિત ના થઈ જાય કે આખી દુનિયા મને હારો કે છે ને કેમાં આમ કે છે એવું ના કરીએ કેટલીક વાર એની વૃત્તિ પણ એવી હોય ઘણાને તમે જોજો કોઈનું એને હારું દેખાશે નહીં દુર્યોધનને મોકલો દુર્યોધનને હસ્તિનાપુરમાં મોકલ્યો કે ભાઈ એક સારો માણસ ગોતિ લાવો મળે મળ્યો જ નહીં દુર્યોધનને બોલો એકે સારો માણસ ના મળે સજ્જન વ્યક્તિ જ ના મળે દુર્યોધનને કારણ કે બુદ્ધિ જ દુર્બુદ્ધિ છે એને કેવી રીતે મળે એને તમે આખી પૃથ્વી પર ફેરવો તોય ના મળે આ સત્સંગની અંદર કેટલા એવા હોય કે જેને તમે એમ પૂછો કે કોઈ એકાંતિક ભક્તના તમને દર્શન થયા હોય એવા ખરા કોણ છે આવે આજે કોઈ એકાંતિક સંતના દર્શન થયા હોય એ કોઈ એકાંતિક એકાંતિક સંતના તમે દર્શન શું સંત તો બધું છે જ નહીં લો આટલો મોટો સત્સંગ શ્રીજી મહારાજે કલ્યાણને અર્થે સ્થાપ્યો વરતાલના ઓગણીસમાં વચનાવતમાં મહારાજ કે જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્યનો જન્મ આવે ત્યારે ભગવાન કે ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય અને એનો આશ્રય કરે એનું કલ્યાણ થાય આ શ્રીજી મહારાજના શબ્દો અન્યથા કોઈ દી ના થાય જ્યારે ભરતખંડમાં જન્મ આવે ત્યારે હોય હોય ને હોય જ હોય જ પરંતુ એવા ઘણા જીવાત્માઓ હશે કે જેને તમે પૂછો કે ભાઈ કોઈ મળ્યા તમને કોઈ જોયા ક્યાંથી હોય ક્યાંથી હોય કેટલો કળિયુક છે કેટલો કળિયુક છે ના હોય હોય કેવો કડિયુગ છે ભયાનક કડયુગ અત્યારે ક્યાંથી તમે ગોતવા નીકળો એકાંતિક ભક્ત ના જ હોય ભારપૂર્વક કે ના જ હોય હવે તમે એવાનો કોઈને સંગ થઈ ગયો કે એવી વાત સાંભળી લીધી અને કોઈ હિંમત હારી જાય કે ના જ હોય એવું હોય જ નહીં શક્ય જ નથી જો એવું હોય તો આજે મહારાજ અંતકાળે લેવા ના આવે જો એવું જ હોય તો આજે ભગવાનના કેટલા ભક્તો પોતાનું સર્વસ્વ તન મન ધન શ્રીજી મહારાજને અર્પણ કરીને ભગવાન ભજે છે એવું થાય જ નહીં જે એવું ના હોય કે ભગવાનના એકાંતિક સંતો ભક્તો પૃથ્વી પર હાજર હોય એવું જો ના હોય તો આજે સંસારનો ત્યાગ કરીને ભગવાન ભજવા નીકળતા સત્તર સત્તર ને અઢાર અઢાર વર્ષના યુવાનને યુવતીઓ હોય જ નહીં ભગવાન સ્વમેન પ્રગટ છે એના મુક્તો પણ પ્રગટ છે પરંતુ કોઈની વૃત્તિ થઈ ગઈ હોય તો એનાથી કે આખી પૃથ્વી વાંજણી નથી થઈ જતી ગોવળ માટે અંધારું છે તે છે એની માટે સત્ય છે કારણ કે એની વૃત્તિમાં જ સૂર્યનો પ્રકાશ એ અંધકારમય થાય છે એની સિસ્ટમ જ એ પ્રકારની ગોઠવેલી છે સૂર્યનો પ્રકાશ મળે એટલે આંધળું થાય એમ જીવાત્માઓની સિસ્ટમ જ એવી હોય કે એને મહારાજને મુક્ત મળે ને એટલે એને દોષ દેખાય એટલે એને કોઈ દી એકાંતિક ના મળે કોઈ દિવસ ના મળે તો એને ના મળ્યા એનાથી છે જ નહી ભગવાન ભક્ત રાખવી નહીં તમારા પરિવારમાં પણ આશા ના રાખવી તમારા દીકરા દીકરીઓ પતિ પત્ની ભાઈ બેન સાસુ સસરા માતા પિતા કોઈ જગ્યાએ આશા રાખવી નહીં કે બધું મારા વિશે સારું ને સારું જ બોલાય અશક્ય વાત છે અશક્ય વાત છે રામ સીતા માટે શક્ય ના બન્યું હોય યુધિષ્ઠિર જેવા મહારાજા માટે શક્ય ના બન્યું હોય ધર્મ રાજા માટે શક્ય ન બન્યું હોય મોટા મોટા ઋષિ મુનિઓ માટે શક્ય ન બન્યું હોય અરે નંદ પંક્તિના અતિ જીવોની ઉપર દ્રષ્ટિ નાખે ને દ્રષ્ટિ માતાથી કલ્યાણ કરે એવા માતૃત્વ હૃદય સમા મુક્તાનંદ સ્વામી માટે શક્ય ન બન્યું હોય ગોપાળન સ્વામી માટે શક્ય ન બન્યું હોય પર્વતબેન દાદા ખાચર માટે શક્ય ન બન્યું હોય તો આપણે કોણ આપણે કોણ હા દોષને સુધારવા ગુણ ગ્રાહક એવું નથી કેતો ગ્રંથ કે કોઈ આપણા વિશે ખરાબ શબ્દ કીધો તો બસ એને આકાશમાં જવા દો કંઈ લેશો જ નહીં એમ નહીં તપાસો મારામ દોષ છે તો ટાળવા પ્રયત્ન કરો કોઈ બતાવ્યો આપણને કૃપા કરી દયા કરી ભગવાને એમાં રહીને બતાવ્યો એને સુધારીએ એને સુધારી દઈએ પણ નથી કોઈ કીધું ચોર છે ચોરી નથી કરી તો ઓછી મૂકીને ચિંતા ચિંતા ના કરો કરશો નહીં તમને એમ કે પછી ચોરી કરી ચોરી કરી ચોરી કરી ભલેતો એનો એ બિઝનેસ છે એનો એ ધંધો છે તમારો ચોરીનો ધંધો નથી ને સુઈ જાઓ સુઈ જાઓ ભગવાનને સંભાળીને હોઈ જાઓ પણ મૂંઝવણ ના આવવા દેવી મૂંઝવન ના દે ઘણા બધાને એવું થાય છે તમારે ગ્રહસ્થ આશ્રમમાં કે કોઈ તમારા વિશે થોડો શબ્દ બોલ્યો એટલી બધી મૂઝવન થઈ જાય છે ગ્રહસ્થ આશ્રમમાં ભાઈઓ ભાઈઓને એટલી બધી મૂઝવન થઈ જાય એટલો બધો ઉદ્વેગ થઈ જાય આપણી પૂજા સરખી ના થાય માનસી સરખી ના થાય આપણો સત્સંગ ઢીલો પડી જાય આવું ના કરશો સમજનને થોડીક વિશાળ કરીએ સત્સંગ કરી કરીને વિશાળ કરીએ આકાશ જેવા ગુણને કેળવી લઈએ બધું હમાઈ જાય સારું નરસું બધુંય હમાઈ જાય અને આપણા દોષ જે કોઈ દ્વારા પ્રગટ થયા હોય તો એ દોષને આપણી અંદર હોય ઈમાનદારીથી એને સુધારીએ વફાદારીથી સુધારીએ ભગવાનને ગમે એવા આપણે થઈ જઈશું સારું કર્યું સારું કર્યું કે થોડા કાગડા જેવા એ રાખ્યા હોય જીવો કારણ કે એ હોય તો આપણને આપણા કાળા ડાઘા ખબર પડે નહીં તો કેમ ખબર પડે કાળો ડાઘો કેમ ખબર પડે કેરીઓ હોય આખા આંબા ઉપર હવે કાગડો જ્યાં બેહે ત્યાં ખબર પડી જાય કે આ કેરી પડ્યા હશે જીવનમાં જો આપણે કેળવીશું તો ઘણા બધા સુખિયા થશું કારણ કે આ જગતના મોટા ભાગના વેર ઝેર આ જગતની મોટી ભાગની વિટમનાઓ આ જગતમાં મોટા ભાગના ઝઘડાઓ આ જગતની મોટા ભાગના ઉદ્વેગો આ આપઘાતો શબ્દ ઉપર થાય છે માટે શબ્દને આકાશનો ભાગ કરી આપણા વિશે કંઈક ઉચ્ચારેલા દોષયુક્ત શબ્દ એમાં ઈમાનદારીથી જાત સાથે સરખામણી કરી દોષને સુધારવા ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરીએ તો આ ગુણ ગ્રાહક ગ્રંથ એ સ્વામીનો લખેલો આકાશ ગુણ વર્ણન એ સાર્થક થાય આઠમી કડી અહીં આગળ આપણે ગાય છે આના પછી સ્વામી વાની કેવી બોલવી આ તો આપણા વિશે બોલાય ત્યાર શું એ આપણે વાત કરી પણ આપણે કેવી વાણી બોલવી આપણા આપણા આપણી જીભ ઉપર કેવો શબ્દ હોવો જોઈએ એ વિશે એક વાતો સ્વામી આપણને શીખવાડશે એ આગળ આપણે સાંભળશું ગણશ્યામ મહારાજની જે શ્રી પતિમ શ્રી ધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ બાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની